નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 7 આપણી આસપાસનું વિશ્વ વિશે શીખીશું. આપણી આસપાસનું વિશ્વ એટલે કે વાદળ ક્યાંથી આવે છે, વરસાદ કઈ રીતે વરસે, નદી શા માટે વહે છે, આકાશમાં મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે, આ બધા વિશે આપણે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું વાદળ ક્યાંથી આવે છે, વરસાદ કઈ રીતે વરસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વાદળ ક્યાંથી આવે અને વરસાદ કઈ રીતે વરસે. તળાવ, સરોવર, નદી અને દરિયાના પાણીનું સૂર્યની ગરમીના કારણે બાષ્પમાં રૂપાંતર થતું રહે છે. આ બાષ્પ હવામાં ઊંચી જાય છે, ઠંડી પડે છે અને ઝીણા ઝીણા હલકા પાણીના ટીપા બંધાય છે, એટલે કે બાષ્પ ઠંડી પડવાથી તેનું ઘનીભવન થાય છે. આવા અસંખ્ય ટીપા ભેગા થઈને વાદળ બને છે. વાદળા જોડાઈને મોટા અને ભારે બનીને ઠંડા પડે છે ત્યારે વરસાદ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તળાવ, સરોવર, નદી અને દરિયાનું પાણી સૂર્યની ગરમીના કારણે શું થાય છે, બાષ્પમાં રૂપાંતર થતું રહે છે. અને આ બાષ્પ એટલે વરાળમાં, અને એ વરાળ બાષ્પ ક્યાં જાય છે, હવામાં ઊંચી જાય છે અને શું થાય છે, ઠંડી પડે છે અને પછી તેના ઝીણા ઝીણા હલકા પાણીના ટીપા બંધાય છે, એટલે કે આ બાષ્પ ઠંડી પડવાથી તેનું ઘનીભવન થાય છે, ઘન સ્વરૂપમાં. અને આવા અસંખ્ય ટીપા ભેગા થઈને શું બને વિદ્યાર્થી મિત્રો, પાણીના અસંખ્ય ઝીણા ઝીણા ટીપા ભેગા થઈને વાદળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાદળા જોડાઈને મોટા અને ભારે બને બનીને ઠંડા પડે છે ત્યારે શું પડે, વરસાદ પડે છે. પાછું આ વરસાદનું પાણી નદી, નાળા, સરોવરો અને દરિયામાં જાય છે. આમ આ જળચક્ર ચાલતું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વરસાદ પડે પાછું એટલે એ પાણી પાછું ક્યાં જાય, નદી, નાળા અને સરોવરો અને દરિયામાં જાય. અને પાછું એ પાણી દરિયામાં જાય એટલે સૂર્યની ગરમીના કારણે એનું બાષ્પમાં રૂપાંતર થાય અને એ બાષ્પ હવામાં જાય અને ઠંડી પડે, એના ઝીણા ઝીણા પાણીના ટીપા બંધાય અને એનું ઘનીભવન થાય, પછી અસંખ્ય ટીપા ભેગા થઈને વાદળ બને વિદ્યાર્થી મિત્ર. અને આ વાદળા મોટા અને ભારે બનીને ઠંડા પડે ત્યારે વરસાદ પડે. આમ એ જળચક્ર ચાલ જ કરે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર પડી ને વાદળ ક્યાંથી આવે, વરસાદ કઈ રીતે વરસે. તો હવે બીજું જોઈએ, આકાશમાં મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સૂર્યપ્રકાશ આપણને સફેદ જણાય છે. આ સફેદ રંગ ખરેખર 7 રંગોનો બનેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૂર્યપ્રકાશ જોઈએ છીએ કેવો દેખાય છે આપણને, સફેદ જેવો દેખાય છે ને. તો વિદ્યાર્થી મિત્રો, આ સફેદ રંગ ખરેખર તો કેટલા રંગોનો બનેલો છે, 7 રંગોનો બનેલો છે. તો આપણે જોઈએ કયા 7 રંગોનો બનેલો છે. રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી, આ 7 રંગોનો બનેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ ત્રિપાર્શ્વ કાચ એટલે કે પ્રિઝમમાંથી જો આપણે સૂર્યકિરણ પસાર કરીએ તો આપણને તેના 7 રંગો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાચ આવે છે ત્રિપાર્શ્વ કાચ, એને આપણે પ્રિઝમ પણ કહે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂર્યકિરણ છે એ આ કાચમાંથી આપણે પસાર કરીને જોઈએ તો આપણને 7 રંગો જોવા મળે છે. આ જ પ્રમાણે પાણીના ટીપા પણ પ્રિઝમની જેમ વર્તે છે. સૂર્યની હાજરીમાં વરસાદ પડે ત્યારે ક્યારેક આકાશમાં વિશાળ અર્ધવર્તુળાકારમાં 7 રંગના પટ્ટાઓ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાણીના ટીપા જે હોય એ પણ શું, પ્રિઝમની જેમ જ વર્તે છે. સૂર્યની હાજરી હોય એટલે કે તડકો હોય અને જ્યારે વરસાદ પડે ત્યારે આકાશમાં શું રચાય છે, તો અર્ધવર્તુળાકાર 7 રંગના પટ્ટાઓ દેખાય એટલે કે મેઘધનુષ્ય રચાય છે. તો આપણે એને શું કહીએ, અર્ધવર્તુળાકાર જે વિશાળ પેલું રચાય અને 7 રંગના પટ્ટાઓને આપણે મેઘધનુષ્ય કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હોઈએ કે જ્યારે તડકો હોય અને વરસાદ પડે છે તો એ આ જે હોય આકાશમાં એ અર્ધવર્તુળાકાર દ્રશ્ય રચાય અને વાતાવરણ કેવું થઈ જાય, આમ
એકદમ કેસરી ને એવો રંગ થઈ જાય, બદલે જે આપણે કહીએ કે સંધ્યા ખીલી કહીએ છીએ ને, તો ત્યારે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. અને આ જ પ્રમાણે પાણીના ધોધમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે પણ તેજસ્વી મેઘધનુષ્ય જોવા મળે છે. મેઘધનુષ્યનું સુંદર દ્રશ્ય સૌને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે પાણીનો ધોધ હોય એમાંથી પણ સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે પણ મેઘધનુષ્ય રચાય છે. અને આ મેઘધનુષ્યનું સુંદર દ્રશ્ય વિદ્યાર્થી મિત્રો સૌને ગમે એવું હોય છે. ગમે છે ને? તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રણ, નદી શા માટે વહે છે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નદી શા માટે વહે છે. પાણીનો સ્વભાવ છે ધાર તરફ વહેવું. ઊંચા ઊંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણીનો સ્વભાવ કેવો છે? ધાર તરફ વહેવું. ગમે ત્યાં આપણે પાણી જ્યાં ગમે ત્યાં આવતું હોય, આપણે પાણી ટુ રેડી હોય તો એ કઈ બાજુ જશે? જ્યાં એનો ઢાળ હશે એ બાજુ. બધી બાજુ કઈ જશે? સપાટ મેદાન જેવું હોય તો બધી બાજુ જાય, પણ ખાડા ટેકરા જેવી જગ્યા હોય ત્યાં આપણે પાણી રેડીએ તો જ્યાં ઢાળ હશે એ તરફ પાણી જાય. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો, ઊંચા ઊંચા પહાડો અને ટેકરીઓ પરથી પણ વરસાદનું પાણી નીચે તરફ વહે છે. પહાડો પરનો બરફ પીગળે છે ત્યારે એનું પાણી પણ નીચે તરફ વહે છે. વિદ્યાર્થી મિત્રો, પહાડ ઉપર જે બરફ હોય છે એ પણ પીગળે એટલે કે ઓગળે ત્યારે પણ એનું પાણી નીચે તરફ વહે છે અને ઝરણા બને છે. અને પછી શું થાય? ઝરણા બને છે. આ બધું પાણી ભેગું થતાં નદી બને છે. પછી વિદ્યાર્થી મિત્રો, આ બધું પાણી ભેગું થાય વધારે એટલે શું બને? નદી. નદી પહાડોમાંથી નીકળી મેદાનમાંથી પસાર થઈને છેવટે દરિયામાં ભળે છે. તો નદી એ પહાડોમાંથી નીકળે છે અને મેદાનમાંથી પસાર થઈને પછી ક્યાં ભળે છે? તો દરિયામાં ભળે છે. નદી પહાડોમાં વહે ત્યારે સાંકડી અને વેગીલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નદી પહાડોમાંથી વહે ત્યારે કેવી હોય? સાંકડી અને વેગીલી. ત્યાં જગ્યા ઓછી હોય એટલે કેવી હોય? પાણી કેવું વહેતું હોય? થોડી જગ્યામાં એટલે સાંકડી કહીએ. અને થોડી જગ્યામાં વહેતું હોય એટલે કેવું જાય? ફટોફટ પાણી જતું હોય, આગળ નીકળતું હોય એટલે એ સાંકડી અને વેગેલી. મેદાન પ્રદેશમાં આવતા એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો મેદાન પ્રદેશમાં એ નદી આવે ત્યારે એનો પટ પહોળો થાય. મેદાન પ્રદેશ કેવો હોય? સપાટ, આ મોટી ખુલ્લી વધારે જગ્યા હોય ત્યાં આવે એટલે પાણી ફેલાઈ જાય એટલે એ કેવી બને છે? પહોળો થાય છે એનો પટ અને વેગ ઘટી જાય. તો ઘટી જાય ને વિદ્યાર્થી મિત્રો? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે, વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને ત્યારબાદ એનો ગડગડાટ સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને ત્યારબાદ એનો ગડગડાટ સંભળાય છે. તો આપણે ચોમાસામાં કે રીતે વરસાદ આવે અને વીજળી થતી હોય તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે પહેલાં વીજળી દેખાય અને પછી જ આપણને ગાજવીજનો અવાજ સંભળાય છે ને, ગાજવાનો. તો વિદ્યાર્થી મિત્રો એવું કેમ થાય છે? એનું કારણ શું છે? આપણે જોઈએ. વીજળીનો ચમકારો અને ગડગડાટ બંને એક સાથે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વીજળીનો ચમકારો અને ગાજવાનો અવાજ બંને ત્યાં તો ઉપર એક સાથે થાય છે, પરંતુ વીજળી આપણને પહેલાં દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે. પરંતુ જે આ વીજળી છે આપણને પહેલાં દેખાય છે અને એનો અવાજ પછી સંભળાય. તો આપણે જોઈએ કારણ. કારણ કે અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે, આથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે છે અને અવાજ ત્યારબાદ. તો વિદ્યાર્થી મિત્રો એનું કારણ શું છે? તો અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે એટલે આપણને પહેલાં શું દેખાય? વીજળી. અને પછી શું સંભળાય? એનો અવાજ સંભળાય છે. કેમ કે અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ વધારે છે એટલે આપણને પહેલાં વીજળીનો પ્રકાશ દેખાય અને અવાજની ગતિ ઓછી છે એટલે આપણને પછી એનો અવાજ સંભળાય છે. તો તમને ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો આવું કેમ થાય છે? તો હવે આપણે આગળ જોઈએ. ધુમ્મસ કઈ રીતે રચાય છે?
તો જોઈએ આપણે આપણે શિયાળામાં સખત ઠંડીમાં સવારે ગાઢ ધુમ્મસ જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પણ ધુમ્મસ જોઈ જ હશે, જોયું છે ને શિયાળામાં. તો ધુમ્મસના કારણે આપણે નજીકનું જોઈ શકતા નથી. આવું આપણને થાય છે, આપણે ધુમ્મસ પડે ત્યારે આપણે સા એકદમ નજીકનું હોય તો જોઈ શકીએ, થોડું દૂર હોય એ આપણે જોઈ શકતા નથી. વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે. ઉષ્ણતામાન ઓચિતું નીચે ઉતરી જાય છે ત્યારે હવામાં રહેલી પાણીની બાષ્પ ઠરવા માંડે છે અને પાણીના ઝીણા ટીપા બંધાવા લાગે છે. જમીનની નજીક આવી ઠરેલી બાષ્પ એકઠી થાય છે અને ધુમ્મસ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉષ્ણતામાન છે એ ઓચિતું નીચે ઉતરી જાય, તાપમાન જે ગરમ તાપમાન હોય એ, અને પછી ત્યારે શું થાય, હવામાં રહેલી પાણીની બાષ્પ ઠરવા માંડે અને પાણીના ઝીણા ઝીણા ટીપા બંધાવા લાગે છે. અને જમીનની નજીક આવી ઠરેલી બાષ્પ એકઠી થાય ત્યારે આપણને શું દેખાય, ધુમ્મસ. ઉષ્ણતામાન નીચું રહે ત્યાં સુધી ધુમ્મસ ટકી રહે છે, પણ ઉષ્ણતામાન વધતા તે ધીરે ધીરે પાતળું પડતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી ઉષ્ણતામાન નીચું રહે ઠંડુ ત્યાં સુધી ધુમ્મસ ટકી રહે, પછી જેમ જેમ તડકો ચડતો જાય દિવસ એમ એમ આપ ધુમ્મસ વેરાઈ જાય છે ને, તો ધુમ્મસ વિખેરાઈ જાય છે. તો આપણે જોઈએ આગળ, દરિયાનું પાણી ખારું કેમ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, દરિયાનું પાણી કેવું હોય છે? ખારું, બધાને ખબર જ હશે. તો એ ખારું કેમ હોય છે આપણે જોઈએ. દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે. આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે. ખડકો ક્ષાર ધરાવે છે. વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું, વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં, અને આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે. ખડકો શું ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? ક્ષાર ધરાવે છે. તો વરસાદ થાય ત્યારે આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં બધું પાણી જાય, એટલે આ ક્ષારવાળું પાણી એટલે નદીમાં એ ભળી જાય છે. પછી દરિયાની અંદરના ખડકોનો ક્ષાર પણ દરિયાના પાણીમાં ભરે છે. તો દરિયાની અંદરના ખડકો હોય એનો ક્ષાર પણ વરસાદ આવે એટલે ધોવા, એટલે કે ભરે નદી દરિયાના પાણીમાં જ. નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી. નદીના પાણીમાં કેવું હોય, ઓછા પ્રમાણમાં મીઠું હોય એટલે આપણને ખારું લાગતું નથી પાણી. પરંતુ સૂર્યની ગરમીથી દરિયાના પાણીની બાષ્પ થતી રહે છે અને મીઠું દરિયામાં જ રહે છે, આથી દરિયાનું પાણી ખારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરિયાના પાણીનું શું થાય, સૂર્યની ગરમીના કારણે બાષ્પ થતું રહે, આગળ જાય નહીં, એટલે એ મીઠું હોય ક્યાં, દરિયામાં ને દરિયામાં રહે, એટલે આપણને દરિયાનું પાણી ખારું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો પૂરો થયો, અહીંયા પાઠ 7 પૂરો થયો. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ શીખી ગયા એના આધારે આપણે આ વિધાન પૂર્ણ કરવાનું છે. તો જોઈએ, પહેલું, બાષ્પમાંથી બનેલા ટીપા ભેગા થઈને શું બને, વાદળ બને છે. આપણે લખ્યું તો બને છે ને વાદળ, હા. બીજું, સૂર્યપ્રકાશ આ 7 રંગોનો બનેલો છે. તો કયા 7 રંગોનો આપણે લખીએ, રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. આપણે એને ટૂંકમાં કઈ રીતે બોલીએ, જાની વાલી પીનારા. આપણે યાદ રાખવા 7 રંગો, તો જાની વાલી પીનારાથી યાદ રાખી શકાય. જાની, જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. જાની વાલી પીનારા. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે ત્રીજું જોઈએ, નદી પહાડોમાં વહે ત્યારે. આગળનું વિધાન પૂર્ણ કરવાનું આપણે પાઠમાં શીખી ગયા. તો શું આવશે, સાંકડી અને વેગીલી હોય છે. હવે આગળ જોઈએ 4, પાણીનો સ્વભાવ છે કેવો છે, ઢાળ તરફ વહેવો. આપણે વિધાન પૂર્ણ કર્યું. 5,
વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને એનું આગળનું વિધાન પૂર્ણ કરીશું આપણે ગડગડાટ પછીથી સંભળાય છે. છ અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ. આગળનું વિધાન આપણે પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો, શું આવશે? ઘણી વધારે હોય છે. સાત શિયાળામાં સખત ઠંડીમાં સવારે ગાઢ ધુમ્મસ થાય છે. તો થાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા. આઠમું જોઈએ, ઉષ્ણતામાન નીચું રહે ત્યાં સુધી. આગળનું વિધાન પૂર્ણ કરીએ તો આવશે ધુમ્મસ ટકી રહે છે. નવ ઉષ્ણતામાન વધતા ધુમ્મસ વિખેરાઈ જાય છે. દસ દરિયાનું પાણી કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? ખારું. તો આપણે આગળ વિધાન પૂર્ણ કર્યું, ખારું હોય છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્રો આપેલા છે કેટલાક. આ છે સરોવરનું ચિત્ર, તો જોયું તમે. પછી આ છે જંગલનું ચિત્ર, તો જોયું ને તમે. અને આ શાનું ચિત્ર છે? તો રણ પ્રદેશનું, જોયું ને. અને આ છે પર્વત, એટલે કે ગિરિમાળા અને પર્વતનું ચિત્ર છે, તો જોયું તમે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 7 પૂરો થયો. તો તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના જે 10 પ્રશ્નો છે, વિધાન પૂર્ણ કરો એ લખવાના છે, સાચું વિધાન પૂર્ણ કરીને. તો આ 10 વિધાનો તમારે લખવાના વર્ગમાં. તો આવજો વિદ્યાર્થી મિત્રો.